આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પતી ગઈ જે પ્રક્રિયાઓ ચલાવીએ બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કે જેમાં એક ધન આયન જોડાઈને બીજો ધન જતો રહે એક આવે ને બીજો જાય એક ધન આવે ને બીજો ધન જતો રહે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ પણ હવે છે બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયા યોગશીલ માં પાઇબંધ તૂટે કોઈ પરમાણુ કે સમૂહ દૂર ના થાય તો બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ ત્રણ આવે છે કે બેન્ઝીનનું હાઇડ્રોજીનેશન ક્લોરિનેશન અને ઓઝોનીકરણ તો બેન્ઝીનનું હાઇડ્રોજીનેશન તો સૌ પ્રથમ બેન્ઝીન આ યોગશીલ પ્રક્રિયાઓ એમાં રિંગના બદલે તમે પાઇબંધ દોરો સમજવામાં અનુકૂળ રહે બેન્ઝીનનું હાઇડ્રોજીનેશન એટલે H2 ઉમેરાય હાઇડ્રોજીનેશન હંમેશા નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય હવે યોગશીલ પ્રક્રિયાઓ છે યોગ એટલે ઉમેરાવ તમે બે પદાર્થો ભેગા કરો એક જ નિપજ મળે જે યોગશીલ પ્રક્રિયાઓ કોની થાય તો કે પાઇબંધ ધરાવતા સંયોજનોની બેન્ઝીનમાં પાઇબંધ હોવાથી એ વિસ્થાપન ઉપરાંત યોગશીલ પણ આપે પેલી વિસ્થાપનમાં કેવું થયું કે નાઇટ્રેશન કર્યું તો બેન્ઝીનના કાર્બન સાથે NO2 જોડાય અને જે કાર્બન ઉપર નાઇટ્રેશનમાં NO2 મૂક્યો એ કાર્બન ઉપરથી H+ ગયો એમાં પાઇબંધ ક્યાંય તૂટતા નહોતા એટલે વિસ્થાપન પણ હવે અહીંયા શું થશે કે આ 1 મોલ હાઇડ્રોજન ઉમેરાય એક પાઇબંધ તૂટે યોગશીલમાં પાઇબંધ તૂટે હવે તમે 1 મોલ ઉમેરો એક પાઇબંધ તોડો તો બાકીના બેને ખોટું ના લાગે કે અમને ના તોડ્યા તો બેન્ઝીનમાં 3 પાઇબંધ હોવાના લીધે બેન્ઝીનનું હાઇડ્રોજીનેશન કરવા 3 મોલ H2 લેવા પડે 3 મોલ ઉમેરાય 3 પાઇબંધ તૂટે 3 મોલ ઉમેરાયા 3 પાઇબંધ તૂટી ગયા હવે બેન્ઝીન ઉપર આ દરેક કાર્બન ઉપર એક એક H હોય C6H6 એટલે બેન્ઝીન એટલે C6H6 3 મોલ H2 નિકલ ઉદ્દીપક હવે 3 મોલ ઉમેરાયા 3 પાઇબંધ તૂટી ગયા દરેક કાર્બન ઉપર એક H હતો હવે 6 હાઇડ્રોજન ઉમેરવાના 6 કાર્બન ને 6 હાઇડ્રોજન ઉમેરવાના દરેકને એક એક હાઇડ્રોજન સમાન વહેંચી દો કેમ કે આ એક પાઇબંધ તૂટવાથી બે ઇલેક્ટ્રોન તો 3 પાઇબંધ તૂટવાથી આ 6 6 કાર્બનના 6 ઇલેક્ટ્રોન મુક્ત અને દરેકને એક એક હાઇડ્રોજન આપો એટલે દરેક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ અને આવી રીતે દરેક કાર્બન ઉપર એકના બદલે બબ્બે એચ વહેંચાઈ જશે તો આવી રીતે બેન્ઝીનમાં 1 H હતો અને 3 મોલ હાઇડ્રોજન ઉમેર્યા 3 પાઇબંધ તૂટ્યા 3 પાઇબંધ તૂટવાથી આના મુક્ત ઇલેક્ટ્રોન સાથે અહીંયા આગળ બીજો એક એક H ઉમેરાયો આ ના બતાવો તો ચાલે તમને આવડે એટલે સીધું લખાય કે ખાલી એકલું ષટકોણ દોરો બાકીનું આપણે સ્વીકારી લેવાનું કે દરેક ખૂણા ઉપર કાર્બન કાર્બનની આજુબાજુ બે બંધ હોય તો બાકીના બે હાઇડ્રોજન હોય તો આવું ચક્રીય ષટકોણીય બંધારણ મળ્યું જેનું અણુ સૂત્ર 6 હાઇડ્રોજન હતા ને 6 ઉમેર્યા C6H12 થયું આ બંધારણ ચક્રીય એટલે સાયક્લો એમાં 6 કાર્બન એટલે હેક્ઝેન કહેવાય તો આનું નામ એકલો ષટકોણ હોય તેને સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખી શકાય આમ 1 મોલ બેન્ઝીન ભાષાકીય જાતે કે 1 મોલ બેન્ઝીનનું 3 મોલ હાઇડ્રોજન પડે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજીનેશન કરતા સાયક્લોહેક્ઝેન પ્રાપ્ત થાય છે હવે આવી જ રીતે બીજી યોગશીલ પ્રક્રિયા ક્લોરિનેશન હવે બેન્ઝીન એટલે C6H6 એનું ક્લોરિનેશન
હવે યોગશીલ પ્રક્રિયા છે વિસ્થાપન એપિફિયલ ક્રિની હાજરીમાં અહીંયા ક્લોરિનેશન પણ સૂર્યપ્રકાશની હાજરીમાં તમે બેન્ઝીન નું ક્લોરિનેશન કરો છો તો બેન્ઝીન એટલે એકાંતરે ત્રણ પાઇ બંધ એનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરી પણ ત્રણ પાઇ બંધ હોવાથી 3 મોલ Cl2 લીધા 3 મોલ ઉમેરાય ત્રણ પાઇ બંધ તૂટે દરેક કાર્બનને એક એક તમે Cl છે એ વહેંચી દો તો બેન્ઝીનના દરેક કાર્બન ઉપર એક H હતો અને એક Cl તમે આપ્યો તો એક H હતો ને એક Cl આપી દીધો એટલે આ રીતનું આ બંધારણ બન્યું એટલે કે C6H6+3Cl2 તો C6H6 અને Cl પણ ત્રણ ગુણા 6 તો આ રીતનું આ બંધારણ મળ્યું અહીંયા આગળ બેન્ઝીનના દરેક કાર્બન ઉપર એક એક H હતો ત્રણ મોલ ઉમેરાયા ત્રણ પાઇ બંધ તૂટ્યા દરેકને સમાન રીતે એક એક Cl આપી દીધો આનું શુભ નામ આનું શુભ નામ C6H6 એટલે બેન્ઝીન 6Cl એટલે હેક્સાક્લોરાઇડ તો એક નામ બને બેન્ઝીન હેક્સાક્લોરાઇડ બેન્ઝીન હેક્સાક્લોરાઇડ અને BHC તરીકે ઓળખી શકાય તો બેન્ઝીન હેક્સાક્લોરાઇડ એટલે BHC આ BHC ને પણ ઘરગથ્થુ જંતુનાશક કહેવાય જે કોર્પોરેશન વાળા રોડ ઉપર સફેદ રંગનો પાવડર છાંટે ગંદકી દૂર કરવા એ ગેમેક્સિન પાવડર હોય આ BHC નો ગેમા ઘટક જેને ગેમેક્સિન કહેવાય જેને ઘરગથ્થુ જંતુનાશક તરીકે ઓળખી શકાય તો આ જંતુનાશક પદાર્થ થયો આનું બીજું પણ નામ બને કે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ એના બદલે Cl આગળ લખું તો 6Cl હોવાથી હેક્સા તો બીજું નામ બને છે હેક્સા ક્લોરો અહીંયા આગળ ત્રણે ત્રણ પાઇ બંધ તૂટ્યા ચક્ર ચક્ર એટલે સાયક્લો 6 કાર્બનનું ચક્ર એટલે સાયક્લો હેક્સેન થઈ શકે એટલે હેક્સા ક્લોરો સાયક્લો હેક્સેન આવું પણ એનું નામ શક્ય બને છે તો આવી રીતે 1 મોલ બેન્ઝીનની 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા કરતા બેન્ઝીન હેક્સાક્લોરાઇડ પ્રાપ્ત થાય છે કોઈ પણ બંધારણ હોય એમાં તમને સિગ્મા ને પાઇ બંધ ગણતા આવડવા જોઈએ હવે ત્યાર પછી આની ત્રીજી પ્રક્રિયા બેન્ઝીનનું ઓઝોનીકરણ અથવા તો ઓઝોનાલિસિસ બેન્ઝીન C6H6 એનું ઓઝોનીકરણ એટલે O3 પણ બેન્ઝીનમાં 3 પાઇ બંધ છે એટલે ફિક્સ કે 3 મોલ ઓઝોન તમારે લેવા જ પડે હવે 3 મોલ ઓઝોન તમે લીધા તો મળ્યું શું તો કે C6H6 O3 થ્રાઇસ અહીંયા C6H6 O3 થ્રાઇસ O9 ના લખાય કેમ કે ઓક્સિજન જુદા જુદા પ્રકારના હોય સાદો પેરોક્સાઇડ સુપરઓક્સાઇડ તો કયા પ્રકારનો ઓક્સિજન છે ખબર કઈ રીતે પડે તો આ ઓઝોન હોવાથી O3 તમારે રવા દેવું પડે આમ બેન્ઝીનનું ઓઝોનીકરણ કરતા બેન્ઝીન ટ્રાય ઓઝોનાઇડ પ્રાપ્ત થાય છે તો બેન્ઝીન ટ્રાય ઓઝોનાઇડ પ્રાપ્ત થયું હવે આ જે બંધારણ દોરીએ તે બંધારણ કેવું છે અસ્થાયી છે ખબર કઈ રીતે પડે પણ બંધારણ સમજવા માટે આમ તો જરૂર નથી હોતી પણ સમજવા માટે કે બેન્ઝીન છે એનું બંધારણ ટ્રાય ઓઝોનાઇડ એનું દોરીએ તો અહીંયા બેન્ઝીનમાં 6 કાર્બન સામે 9 ઓક્સિજન વહેંચણી તો સમાન જ કરો તો દરેક કાર્બન સાથે
એક એક ઓક્સિજન વહેંચી દો બેન્ઝીનમાં દરેક કાર્બન એની સાથે એક એક ઓક્સિજન વહેંચી દીધો હવે એક હાઇડ્રોજન તો હતો જ બેન્ઝીનના દરેક કાર્બન ઉપર એક H હતો અને તમે એક ઓક્સિજન આપી દીધો એક H હતો ને એક O આપ્યો હવે પરિસ્થિતિ આ થઈ પણ 6 કાર્બન ને 9 ઓક્સિજન તો તમે દરેક કાર્બન ને એક એક ઓક્સિજન આપો એટલે 6 કાર્બન ને 6 આપ્યા હજુ 3 ઓક્સિજન બાકી વહેંચણી તો સમાન જ કરવી પડે તો હવે ના બાકીના 3 ઓક્સિજન એ બબે કાર્બન વચ્ચે સહિયામાં મૂકો તો આ બે ની વચ્ચે એક સહિયારો એવી જ રીતે આ બે કાર્બન વચ્ચે એક સહિયારો અને આ બે ની વચ્ચે એક સહિયારો એક એક ઓક્સિજન દરેક કાર્બન ને પ્રાઇવેટ અને એક એક ઓક્સિજન બબે કાર્બન વચ્ચે સહિયારો તો આવું બંધારણ બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ નું થયું પણ આ બંધારણ સ્વીકાર્ય નથી અસ્થાયી છે કેમ તો કોઈ પણ બંધારણ દોરો એટલે દરેક પરમાણુની સંયોજકતા જળવાવી જોઈએ જેમ કે હાઇડ્રોજનની એક એવી ઓક્સિજનની બે સંયોજકતા હોવી જોઈએ તો હાઇડ્રોજનની એક અહીંયા તો ઓક્સિજનની એક જ છે અને C અને O વચ્ચે તો ડબલ બંધ હોય તો પછી આ બંધારણમાં કાર્બન ની અહીંયા કાર્બન હોય એની તો ચાર સંયોજકતા જળવાઈ ગઈ પણ ઓક્સિજન ની એક છે તો કે કરો ને બે હવે અહીંયા ડબલ બંધ કરવા જાવ તો ઓક્સિજન ની બે થાય પણ કાર્બન ની કેટલી થઈ જાય પાંચ પાંચ સંયોજકતા કાર્બન ની શક્ય નથી જો કાર્બન ની ચાર રાખો તો ઓક્સિજન ની એક ઓક્સિજન ની બે કરી નાખો તો કાર્બન ની પાંચ બંનેની સંયોજકતા જળવાતી નથી માટે બંધારણ અસ્થાયી અસ્થાયી હોવાથી એને સ્થાયી કરવું હોય તો એનું શું કરો છો જળ વિભાજન તો આ ખાલી સમજવા પૂરતું છે તમારે આના ઉપરથી ડાયરેક્ટ લખી શકો આનું જળ વિભાજન કરો ઝેડએન પ્લસ 3 મોલ H2O ઝિંક ધાતુના ભૂકાની હાજરીમાં આનું વિભાજન આગળ ઓઝોનીકરણ ભણ્યા આલ્કિનનું એ જ રીતે કે જે ઓક્સિજન ભાગમાં હોય બંને બાજુ કાર્બન સાથે જોડાયા હોય બંને બાજુ લાભ લેવા જતા હોય એ છેવટે ક્યાંય ના રહે કૂતરા જેવી દશા તેને એકલા પાડી દો એકલા પાડીએ એટલે એક વિભાજન આ થયું બીજું વિભાજન આ થયું અને ત્રીજું વિભાજન આમ 3 મોલ પાણી વડે 3 વિભાજન કર્યા પેલા ભાગમાં હતા એ એકલા પડ્યા તો અહીંયા શું રહ્યું અહીંયા CHO બંધ CHO અહીંયા પણ CHO બંધ CHO CHO બંધ CHO એટલે કે 3 મોલ CHO બંધ CHO આ 3 મોલ CHO બંધ CHO અને 3 ઓક્સિજન ગયા પાણીમાં પાણીમાં 3 હતા ને 3 આયા એટલે 3 મોલ H2O2 દૂર થઈ શકે બે CHO CHO આલ્ડિહાઇડ સમૂહ એકબીજા સાથે જોડાય તો આને ગ્લાયોઝલ તરીકે ઓળખી શકાય અથવા તો ગ્લાયકોઝલ તરીકે ઓળખાય તો આવી રીતે બેન્ઝીનમાંથી તમે ઓઝોનીકરણ કર્યું તો 3 મોલ ગ્લાયોક્સાલ પ્રાપ્ત થાય છે એટલે C6H6+3O3 C6H6O3 થ્રાઈસ આ તો સમજવા માટે સીધું આનું જળ વિભાજન કર્યું Zn+3H2O વડે તો 3 મોલ CHO બંધ CHO એટલે કે ગ્લાયોક્સાલ પ્રાપ્ત થઈ શકે 3 મોલ H2O2 છે એ દૂર થશે તો આની સાથે બેન્ઝીનની આ યોગશીલ પ્રક્રિયાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ તો હવે તમારું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર એની બધી જ પ્રક્રિયાઓ તમારી પૂર્ણ થઈ જાય છે તો હવે મેં જૂના કોર્સની પણ પ્રક્રિયાઓ લઈ લીધેલી છે આમાં કે જે તમને જરૂરી હોય છે આપણી બુકમાં બધું પૂરતું નથી આપ્યું એટલે આવી રીતે આ બધી જ પ્રક્રિયાઓ
તમારે કરી નાખવાની છે એટલે આની સાથે આ પ્રક્રિયાઓ તમારી પૂરી થઈ